સાહેબ, આજે ઇન્ડિયન રેડ ક્રોસમાં આપ આવ્યા છો પ્લાઝમા આપવા માટે, શું વિગત? સમગ્ર દેશ અને દુનિયામાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં કોરોના પેશન્ટ ડે બાય ડે વધી રહ્યા છે. સરકાર ખૂબ તત્પર છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને આ કોરોનાના કંટ્રોલ કરવામાં. અને મને આનંદ થાય છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, ગુજરાત એક રોલ મોડલ બન્યું છે, અમદાવાદમાં પણ મોડલ સારું બન્યું છે કે કોવિડને કંટ્રોલ કરવામાં સરકારને ઘણી બધી સફળતા મળી રહી છે. ત્યારે મને પોતે પણ, હું પોતે કોરોના પોઝિટિવ થયો હતો અને પોઝિટિવ થયા પછી એક કોરોના પેશન્ટને એક એન્ટી બોડીથી ડેવલપ થતી હોય છે અને ત્યારબાદ કોરોના પેશન્ટનું જે બ્લડ એટલે પ્લાઝમા લઈ, લગભગ 500 ml જેટલું પ્લાઝમા લઈ અને ડિવાઇડ કરી અને 200-200 ml બે પાર્ટ કરી અને જે કોરોના બીજા પેશન્ટ થતા આવતા હોય છે એની ક્રિટિકલ સિચ્યુએશન હોય છે, જ્યારે વેન્ટિલેટરની જરૂર પડતી હોય છે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, એવા પેશન્ટને સાજા કરવામાં કોરોના પેશન્ટ થયા, રિકવર થયા પછી એનું પ્લાઝમા બ્લડ જો ચડાવવામાં આવે તો એમાં સફળતા મળે છે અને પેશન્ટ ખૂબ સારી રીતે જલ્દી રિકવર થાય છે. તો એક સામાજિક જવાબદારી, એક નાગરિકતાની મારી ફરજ સમજી અને આજે હું પોતે પણ મારું પ્લાઝમા આપવા માટે અહીંયા આવ્યો છું અને મને આનંદ છે કે અને બીજા આપના માધ્યમ દ્વારા પણ દરેક લોકોને હું કહું છું કે જો કોરોનાની સારવાર અંતર્ગત આપ સાજા થઈ ગયા હો તો એનો જે પીરિયડ હોય છે 28 દિવસ પછીનો, તો આવો જેમ સરકારે આપણને મદદ કરી છે, આપણે આપણા પરિવારને સાજા થઈને પાછા ગયા છે, એવી જ રીતે આપણે લોકોને સાજા કરવા માટે આપણે આગળ આવીએ ને આપણે આપણું બ્લડ ડોનેટ કરીએ, પ્લાઝમા ડોનેટ કરીએ. અત્યારે દેશને આપણી જરૂર છે, તો આવો આપણે 100 મિત્રો લોકોની પડખે ઉભા રહીએ, એક સામાજિક ફરજ, નાગરિકની ફરજ આપણે બજાવીએ.